પહેલેથી ગુજરાતીમાં જ કાકા આજે રાજ્યસભામાં આપની પસંદગી થઈ છે, શું કહેશો? કેટલી ખુશીની વાત. જયરામજી કે મિત્રો, તો ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એ એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારેય આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો. સવારે જ્યારે 10 વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમને રાજ્યસભામાં મોકલવાના છે, તો મેં એને કીધું, પણ મને તમે ખબર નથી કાંઈ, મારે પોલિટિક્સમાં નથી. તો કે તમે આમાં પોલિટિક્સ નથી, રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈએ ને જેપી નડ્ડા સાહેબે ચાતણીએ નક્કી કર્યું છે, એટલે હવે તમારે કાંઈ વિચારવાનું નથી. કારણ કે અમે જે નિર્ણય લીધો હોય એ રાષ્ટ્રહિતનો અને તમારા પણ હિતનો, સમાજના હિતનો લીધો હોય, એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દેજો. એટલે મેં કીધું, ભાઈ અઘરું બહુ છે. તો કે કાંઈ અઘરું જ નહીં, તમને અઘરું કામ હોપું જ નથી, આ તો તમે જે કરી રહ્યા છો એનું એ તમારે કરવાનું છે. એટલે પછી આ સમાચાર. એમાં એવું છે કે ભાઈ, મને ખબર છે કે રાજ્યસભામાં ક્યારેય કોઈ મત માગવાના હોતા નથી કે કાંઈ રાજ્યકારણનું કોઈની સાથે કાંઈ ડિસ્પ્યુટ પડતો નથી, એમાં પક્ષાપક્ષી હોતા નથી, એટલે કાંઈ નેગેટિવિટી આવતી નથી. એટલે રાજ્યસભામાં તો જે કામ કરવાનું છે એ મહત્ત્વના રાષ્ટ્રના જે નિર્ણયો છે એમાં કાં તો તમારે સલાહ આપવાની હોય અથવા તમારે કોઈનું ધ્યાન દોરવાનું હોય. આપની નિવૃત્તિ જેમ જ્વેલર ઉદ્યોગમાં મુંબઈમાં, સુરતમાં, રાજ્યમાં, હોંગકોંગમાં, બેંકોમાં બધે આનંદ ફેલાયો છે. આ ઇન્ડસ્ટ્રીના કેટલાક પ્રશ્નો છે જે પહેલાં તમે કોઈ સાંસદ સાથે જઈને રજૂઆત કરતા હતા, હવે તો તમને સીધો મોકો મળવાનો છે. તો એ જે ઇન્ડસ્ટ્રીની અપેક્ષા છે તે કેવી રીતે પૂરી કરશે? એમાં એવું છે કે જ્યારે આપણને આ તક આપી છે સાહેબે, નરેન્દ્રભાઈએ, અમિતભાઈએ કે જેપી નડ્ડા સાહેબે, તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે, આપણા આખા સુરતને થવાનો છે, આપણા આખા ગુજરાતને. કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય, હજારો ઇન્ડસ્ટ્રીઝ છે, જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે. જો કે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે પણ નહોતી ત્યારે આપણે આ જ કામ કરતા હતા, એટલે એમાં કાંઈ બહુ અઘરું નહીં થાય અને જેટલું થાય એટલું મેક્સિમમ આપણે આમાં કામ કરશું. પસંદગી કેમ કરવામાં આવી હશે એવું તો શું જોયું ગોવિંદ કાકાની સેવાને લઈને? પણ એ મને ખબર નથી, પોતાને મને આશ્ચર્ય છે કે આ રાજ્યસભામાં મને શા માટે પસંદગી કરવામાં. કાકા, અત્યાર સુધી તમે ડાયમંડનો વ્યવસાય કર્યો છે, તો હવે આ વ્યવસાયમાંથી નીકળી અને રાજ્યસભા સુધી જશો, લોકોના પ્રશ્નોની વાત હોય ત્યાં વાત મૂકશો, તો કઈ રીતે આખું જે મેપ થયેલ છે? એમાં એવું છે કે વ્યવસાય સાથે મારું જે સામાજિક, સોશિયલ, એજ્યુકેશનનું, મેડિકલનું એ કામ તો વર્ષોથી ચાલે છે. હવે આ સામાજિકમાં થોડુંક આ ઉમેરો આવશે, પણ આમાં કંઈ ધંધો મારે બંધ કરીને પાછું ત્યાં જતું રહેવું પડશે એવું તો કંઈ છે નહીં, બધું ચાલુ રહેશે. બીજેપીમાંથી ટિકિટ મળી છે, કોંગ્રેસ કે આપમાંથી મળશે તો આપ સહમત થશે? એટલે ભાઈ, મને આ પક્ષાપક્ષની ખબર જ નથી, મને તો રાજ્યસભામાં જવાનું એટલી જ ખબર છે. ના, એવું કદી પણ વિચાર નથી આવ્યો, કારણ કે મેં પોલિટિક્સનું કદી વિચાર્યું જ નથી, એટલે વિચાર ક્યાંથી આવે? પણ મને ભગવાનની કૃપાથી
અત્યારે મારા જે રાજ્યસભાના સાંસદો ગણો કે લોકસભાના, લગભગ 90% લોકોને હું ડાયરેક્ટ ઓળખતો હતો અને મારી મિત્રાચારી હતી, એટલે મારે એમાં કાંઈ અઘરું હતું નહીં. ત્યારે પણ કામ તો હું જે કાંઈ હોય એ કરી શકતો હતો, એટલે બહુ એ ભગવાનની કૃપા હતી. એમ એક એક્ઝામ્પલ આપું જૂનો કે જેમેન જ્વેલરીમાં એકવાર ડી બિયર્સ કંપનીનું ટ્રાન્સલેશન થયું લંડનથી બોટસ્વાના ગઈ. હવે એ જો વીકમાં પેમેન્ટ બોટસ્વાના ન જાય તો આખો મહિનો અટવાઈ જાય ડાયમંડ ઇન્ડસ્ટ્રી. તો એ ટાઈમે દિલ્હી આપણા એસઆર રાવ સાહેબ હતા, તો ઇન્ડસ્ટ્રીયલ કમિશનર, તો જેમેન જ્વેલરીમાંથી મને ફોન આવ્યો કે જો આ બે દિવસમાં આપણને ન મળે ત્યાં પેમેન્ટ કરવાની તો આપણું અત્યારે આખું ઇન્ડસ્ટ્રી અટવાય એમ છે. બસ મેં રાવ સાહેબને ફોન કરી દીધો અને બે જે સાંસદ સભ્યો એને કીધું કે તમે સાહેબની આરે કોન્ટેક કરો, અને બીજે દિવસે થઈ ગયું. એટલે કામ તો ભગવાનની દયાથી ત્યારે પણ આવા થતા જ હતા. કોઈ સવાલ જ નથી, આપણા પ્રશ્નો હોય એ તો આપણે ઉકેલ પહેલાં જ ઉકેલવાના હોય ને. બસ એટલે મારો તો એવો સ્વભાવ છે ને, મારે માટે બધા પ્રાયોરિટીમાં જ રહેશે. શું હવે એમાં એવું છે, કોઈને કાંઈ એને મને લાયકાત ગણ્યો એટલે એને માટે બહુ આપણે પ્રાઉડ ફીલ કરીએ. બાકી તો એમને કંઈક એમને પણ કંઈક દેખાયું હશે તો જ મારું મને કર્યો હશે ને, એની કાંઈ હશે તો ખરું જ ને. એના એના મનમાં, એના મનની વાત આપણે જાણતા નથી. નહીં એટલા એમાં એવું છે, બિઝનેસ તમારો ખૂબ છે, તમારી આ વિડીયો કોન્ફરન્સ અમે જોતા આવ્યા છે, તો સમય કેવી રીતે કાઢશો? અમારે જાહેર જીવન છે. એટલે એમાં એવું છે કે જે સ્થિતિ આવે ને એને મારો સ્વીકાર કરવાનો મારો સ્વભાવ છે, એટલે મને જરાય અઘરું નહીં પડે. કારણ શું છે કે હું પોતે માનું છું કે આપણે કાંઈ હું કરું હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, નરસિંહ મહેતાએ ગાયું એમ, હું કરું હું કરું આપણે છે જ નહીં. પણ આ સૃષ્ટિમાં કરતું અકર્તું ને અન્યથા કરતું ઈશ્વર છે, એની યોજના મુજબ ચાલે છે. એમ આજે એની યોજના મુજબ એને કંઈ અદૃશ્ય શક્તિએ વિચાર કર્યો અને નરેન્દ્રભાઈના અને અમિતભાઈના મનમાં આવી અદૃશ્ય શક્તિ, એને કદાચ મને પસંદ કર્યો. શું શું એમાં એવું છે, બાવા બિના તો હિન્દી બોલના હી પડેગા. ફેમિલીનું શું કેવું છે, ફેમિલી સાથે જ્યારે વાત કરી ત્યારે? ફેમિલીનું એકદમ ફ્રીડમ છે કે અમને આમાં કાંઈ ખબર ન પડે, આ હું કહેવાય, તમને જેમ મજા આવે આનંદ આવે એમ કરો. કાકા ગોવિંદ ધોળકિયા કોણ છે, સુરત ક્યારે આવ્યા, કઈ રીતની જીવન સફર રહી અને કેટલો સંઘર્ષ આપની રૂપરેખા? હવે આમ તો ભગવાનની કૃપાથી આ ગુજરાતમાં તો લગભગ બધાને ખબર છે ગોવિંદ કાકાની, પણ ગોવિંદ કાકા કિસાન પુત્ર છે એ તો આપણને બધાને ખબર છે. અને નાના ગામડા ગામમાં 700ની આબાદીમાં મારો જન્મ, ગામમાં 1-4ની સ્કૂલ હતી, પછી 5-6-7 તો બાજુમાં તાલુકા લાઠીમાં હું ભણવા ગયેલો, 7માની એક્ઝામ આપી નથી, 6નું સર્ટિફિકેટ છે, અને પછી હીરા ગહવા આવ્યો, 6 વર્ષ ફેક્ટરીમાં કામ કર્યું, અને 6 વર્ષ પછી 3 મિત્રોએ ભેગા થઈ અને કારખાનું ચાલુ કર્યું, અને આજે ભગવાનની દયાથી આ કંપની આજે 15,000 કરોડનું એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે અને આજે 7,000 લોકો સાથે કામ કરે છે. આ જર્ની ગોવિંદ કાકાને શું કરવાની ઈચ્છા છે? શું ભાઈ પ્રશ્ન કર્યો? તમે પક્ષમાં છો નહીં પણ હવે તમારી વરણી થઈ છે, તો તમારી જે વિચારસરણી ભાજપ તરફ કઈ રીતની? હવે એમાં એવું છે ભાઈ, હું તટસ્થ છું એ તો જીવનભર તટસ્થ જ રહેવાનો છું. કેમ કે મારા વિચારો પોઝિટિવ છે,
તટસ્થ છે, પણ જે જવાબદારી આવે એ સ્વીકારવી જ પડે. એટલે જવાબદારી જ્યારે આવે ત્યારે હું જવાબદારી પૂરેપૂરી સ્વીકારીશ. ગોવિંદ કાકાને ભવિષ્યમાં શું કરવાની મહેચ્છા છે રાજનીતિમાં? રાજનીતિમાં કાંઈ મહેચ્છા નહોતી અને હજીએ કાંઈ એવી કોઈ કરવાની મહેચ્છા નથી અને કોઈ જીવનમાંય નહોતી. એટલે મારે તો ભગવાનની દયાથી આ જે કાંઈ છે અત્યારે એ બધું વધારે ભગવાનને આપ્યું છે. મહેચ્છા તો કોઈ છે જ નહીં કે અત્યારે જેને કહેવાય ભરપૂર જીવન જીવો છું અને આના રીતે જીવન પૂરું થાય. લોકો માટે શું કરવા માંગો? લોકો માટે દેખો સર્વે જના સુખીન સંતુ, લોકોને આપણીથી જે આપણી હારે હાલે એને કેવી રીતે ફાયદો થાય, આપણા સંપર્કમાં આવે એને કેવી રીતે ફાયદો થાય અને આપણાથી કદી પણ કોઈને થોડું પણ દુઃખ ન થાય, બસ એ ભાવના રહી છે જીવન પર્યંત, આ ભાવના રહેશે.